ઓમ નમો નારાયણ. હું અરુણાબેન પી ગોસ્વામી સુરતથી તમારું સ્વાગત કરું છું અરુસ કિચનમાં. તો આજે આપણે બનાવીશું પાઇનેપલ લચ્છી. તો પાઇનેપલ લચ્છી બનાવવા માટે આપણે 2 કપ દહીં લીધું છે અને ખાંડ સ્વાદ પ્રમાણે, તમારે જેવું મીઠું ખાતા હોય એ પ્રમાણે નાખવાની, અને 1 આપણે પાઇનેપલ લીધું છે. થોડોક યલો કલર આપણે વાપરીશું, આ ઓપ્શનલ છે કે થોડોક કલર સારો આવે એમ, નહીં તો ખબર નહીં પડે પાઇનેપલનો છે એમ. તો પાઇનેપલને આપણે ત્યાંથી આ જ રીતે આપણે કપાવીને જ લઈ આવતા હોય, કેમ કે ઘરે આને આપણે કાપવું બહુ ડિફિકલ્ટ, એના જેવું ચાકુ આપણી પાસે ન હોય એમ. તો આને આપણે પહેલાં ઉપરથી કાપી નાખશું આ ભાગને, અને આને આપણે ટુકડા કરી નાખશું. તો નોર્મલ આપણે આ રીતે કાપીને પછી કટકા કરી નાખશું. થોડાક પીસ આપણે રાખશું સર્વ કરવા માટે, તો એને આમાંથી કાઢી ઉપરથી નાખશું થોડાક ટુકડા આ રીતના, અને બાકી બધું એમને રફલી કાપી લઉં આપણે. તો આપણે બધા ટુકડા આ રીતે કરી લીધા છે. તો હવે એને આપણે લઈ લઉં મિક્સર જાળવી આ રીતે. થોડોક આપણે એમાં કલર નાખશું, આ લેમન યલો કલર છે. ક્યારેક ખાવામાં વાંધો નહીં, રોજ ના ખાતા હોય આપણે આવી વસ્તુ. ખાંડ નાખી દઉં અને દહીં. બે કપ આપણે દહીં લીધું છે. તો આને આપણે હવે ફેરવી લઉં. તો આને આપણે પીસી લીધું છે આ રીતે, એકદમ મસ્ત કલર આવી ગયો છે. થોડોક કલર નાખી એટલે સરસ થઈ જાય. તો આને આપણે સેજ ફેરવી લેવાનું અને ગ્લાસમાં આપણે કાઢી લઈશું. થોડા ઘણા ટુકડા આવે મોઢામાં તો એ સારું લાગે ટેસ્ટમાં એમ. થોડુંક વધારે ભરાઈ ગયું. ટુકડા આપણામાં નાખશું ને એટલે તો પાઇનેપલના ટુકડા રાખશું આમાં માથે. તો તૈયાર છે આપણી પાઇનેપલ લચ્છી. તો જો તમને મારી આ રેસીપી કે વિડીયો પસંદ આવ્યો હોય તો એને લાઇક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બેલ આઇકન દબાવવાનું ના ભૂલતા. કમેન્ટ કરીને કહેજો કે તમને કેવી લાગી આ પાઇનેપલ લચ્છી.